નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયની ફેબ્રુઆરી 2022માં લેવાનાર દ્વિતીય પ્રિલિમિનરીની પરીક્ષાના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોશું, જેના કુલ ગુણ છે 80. પાઠ એ ગદ્ય વિભાગ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 3. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. નંબર 4. પ્રશ્ન નંબર 4. વિભાગ અમાં આપેલ કર્તાને વિભાગ બમાં આપેલ તેમની કૃતિ સાથે જોડો. પ્રશ્ન નંબર 5. નીચે આપેલા વિધાનો માટે કારણો જણાવો. પદ્ય વિભાગ 6. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પ્રશ્ન 7. ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 8. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 9. વિભાગ અમાં આપેલ કર્તાને વિભાગ બમાં આપેલી તેમની કૃતિ સાથે જોડો. વ્યાકરણ વિભાગ 10. નીચેના શબ્દની સંધિનો વિગ્રહ કરો. નંબર 11. નીચેના શબ્દનો સમાસ ઓળખાવો. પ્રશ્ન નંબર 12. નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો. 13. નીચેના વાક્યોમાં રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. નંબર 14. નીચેના વાક્યોમાં રેખાંકિત સર્વનામનો પ્રકાર જણાવો. નંબર 15. નીચેના શબ્દને સ્વર વ્યંજન પ્રમાણે છૂટા પાડો. ત્યાર પછી છે પ્રશ્ન 16. ત્યાર પછી પ્રશ્ન 17. પ્રશ્ન 18. ત્યાર પછી પ્રશ્ન 19. ત્યાર પછી જોઈએ પાર્ટ બી વિભાગ એ. નીચેના પ્રશ્નોનો સવિસ્તર ઉત્તર લખો. ત્યાર પછી આગળ જોઈએ નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. વિભાગ બી. નીચેના પ્રશ્નોનો સવિસ્તર ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. વિભાગ સી. નીચેનો ગદ્ય વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. અથવા નીચેનો પદ્ય વાંચી નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. વિભાગ સી. નીચે આપેલા વિષયો આધારે 100 શબ્દોમાં અહેવાલ લખો. નીચે આપેલા વિષય પર આશરે 200 શબ્દોમાં નિબંધ લખો. અથવામાં આપેલો છે નિબંધ તે પણ લખેલો છે અહીં તમે જોઈ શકો છો.